नमस्कार मित्रों, मारे YouTube चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे धोरण 6 विषय छे विज्ञान, जेनी एकम कसोटी तारीख 1/10/2022 ना रोज लेवाई गई छे, तेनी आ प्रश्न बैंक छे। मित्रों, अमारी चेनल नी अंदर ओरिजिनल एकम कसोटीना वीडियो मुकवामां आवे छे, माटे ओरिजिनल एकम कसोटीना वीडियो मेळवा माटे अमारी चेनल ने जरूर सब्सक्राइब करो। मित्रों, आ वीडियो बनाववानो मुख्य उद्देश्य तमारे परीक्षानी अंदर जो आ प्रकारना प्रश्नों पूछाय तो तेनु सोल्यूशन अथवा तेना जवाब सारी रीते आवडे ते माटे आ सोल्यूशन नो वीडियो बनावामां आवी रह्यो छे। धोरण 6 नो विज्ञान एकम कसोटी नो भाग 1 आपणे अगाउ जोई गया छीए। भाग 1 नी अंदर प्रश्न 1 अने प्रश्न 2 नो समावेश आपणे करेलो छे। अत्यारे आजे आपणे आ वीडियो नी अंदर भाग 2 नो वीडियो जोवाना छीए, जेनी अंदर प्रश्न 3, 4, 5 नो समावेश करेलो छे। भाग 1 नो वीडियो तमे ना जोयो होय तो तेनी लिंक आ वीडियो ना डिस्क्रिप्शन मां आपेल छे, तेनी मदद थी तमे ते वीडियो जोई शकशो। तो चालो भाग 2 नो वीडियो आपणे शुरू करिए। भाग 2 नो प्रश्न 3 थी शुरू थाय छे। तो प्रश्न 3 अ, नीचेना प्रश्नोना जवाब आपो। पहेलो प्रश्न, रूने केवी रीते पींजवामां आवे छे? तो पहेलाना जमानामां रूने हाथ वडे पींजवामां आवतो हतुं, आजकाल पींजवा माटे यंत्रो पण वपराय छे। प्रश्न 2, कापड़ केवी रीते बने छे? तो तांतणाना बे जूथथी एक साथे गोठवणीथी कापड़ बने छे। तांतणामांथी कापड़ बनावानी मुख्य बे रीत वणाट अने गूंथण छे। जे पद्धति द्वारा तांतणाना बे जूथ एक साथे गोठवाईने कापड़ बनावे छे तेने वणाट कहे छे। ત્રીજું, કાતવાની પ્રક્રિયા સમજાવો। તો તેનો જવાબ જોઈએ તો રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને તાંતવું કહે છે। આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે। કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, હાથથી કાતવા માટે વપરાતું સાધન ચરખો છે। ચોથો પ્રશ્નનો જવાબ જોઈએ, વણાટની પદ્ધતિ દ્વારા કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે? તો તાંતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે। જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન, દુકાનદાર ખાદ્ય પદાર્થોને કાચ જેવા પાત્રોમાં રાખવાનું કેમ પસંદ કરે છે? તો કાચ પારદર્શક પદાર્થ છે, ખાદ્ય પદાર્થો કાચ જેવા પાત્રોમાં રાખવાથી જોઈ શકાય છે અને સરળતાથી લઈ શકાય છે। ખાદ્ય પદાર્થોને કાચ જેવા પાત્રોમાં રાખવાથી દુકાનદાર ગ્રાહકે માગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે, ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે। પ્રશ્ન 3b, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેનો પહેલો પ્રશ્ન, શણના છોડમાંથી રેસાઓ કેવી રીતે બનાવાય છે? તો શણના છોડને જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે શણના છોડની લણણી કરવામાં આવે છે। લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, આથી પ્રકાંડ સડી જાય છે। સડેલા પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છૂટા પાડવામાં આવે છે, આ રેસાઓને ભેગા કરી સૂકવવામાં આવે છે, આ રીતે શણના રેસા મેળવવામાં આવે છે। પ્રશ્ન 2, પાણી અને તેલના મિશ્રણમાંથી પાણી અને તેલને અલગ કરવાની પ્રક્રિયા જણાવો। તો પાણી અને તેલના મિશ્રણમાંથી પાણી અને તેલને અલગ કરવા માટે આ મિશ્રણને થોડા સમય સુધી હલાવ્યા વિના રહેવા દો, થોડી વારમાં તેલ પાણીની ઉપર તરી આવશે। તેલને બીકર નવાવીને બીજા પાત્રમાં લઈ લો, જ્યારે પાણી તે જ પાત્રમાં રહી જશે, આ રીતે તેલ અને પાણીના મિશ્રણને અલગ કરી શકાય છે। ત્રીજો પ્રશ્ન, અનાજને છડવાની એટલે કે થ્રેસરિંગની પ્રક્રિયા જણાવો। તો ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા છૂટા પાડે છે, આ રીતને છડવું કહે છે। આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા પર જોડવામાં આવે છે, આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે। અમુક જાતના અનાજમાં દાખલા તરીકે બાજરી ડુંડાને બાજરી છે તો તે દુંડાને ખડામાં ભેગા કરી તેના પર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે। મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન એટલે કે થ્રેસર વપરાય છે। ચોથો પ્રશ્ન, ઉપણવાની ક્રિયા ક્યારે કરવામાં આવે છે? તો ખેડૂત લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે। અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને દૂર કરવા માટે ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે। સુપડાની મદદથી આપણે ઘરમાં અનાજનો ઝીણો કચરો ઉપણવાની રીતથી દૂર કરી શકીએ છીએ। પાંચમો પ્રશ્ન, ચામાંથી પત્તી અલગ કરવા માટે નિતારણ અને ગાળણ એ બંને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો ચામાંથી પત્તી અલગ કરવા માટે ગાળણ પદ્ધતિ વધુ ઉપયોગી છે। આનો મતલબ કે આપણે ચા ગાળીને પીએ છીએ ને તે જ પદ્ધતિ, તો ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે, આ પદ્ધતિને ગાળણ કહે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, બાષ્પીભવનની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજવો।
समझावो तो पानी ने बाष्प में रूपांतर करने क्रिया ने बाष्पीभवन कहे छे। दरियाना पानी में घना बधा क्षार हो एक क्षार सामान्य मीठू है। जयरे दरियाना पानी ने छींछरा खाड़ा में भरवा आवे छे त्यारे सूर्यप्रकाश से पानी गरम थाय छे अने धीमे धीमे बाष्पीभवन द्वारा बाष्प में फैलाय छे। थोड़ा दिवसों में पानी नु संपूर्ण बाष्पीभवन थी जाए छे अने पाछळ घन क्षारो रही जाए छे। क्षारो नु वधु शुद्धिकरण कर्या पछी तेमांथी सामान्य मीठू मेळवामां आवे छे। प्रश्न बे, घनीभवनની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીમ્પા જોવા મળે છે। ઉદાહરણ તરીકે ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લેવો, પ્લેટને કીટલીના નારસામાંથી સહેજ ઉપર કરી પકડી રાખવું, કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દેવું, વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બને છે। પાણીના જે ટીમ્પા પ્લેટ પર જોવા મળે છે તે વરાળના સઘનનથી થાય છે। ત્રીજો પ્રશ્ન છે, પદાર્થની પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય થવાની પ્રક્રિયાને ઉદાહરણ સહિત સમજાવો તો કેટલાક પદાર્થ જેમ ઘન પદાર્થ છે જેમ કે ખાંડ, મીઠું, ચોક વગેરે આ બધા ભેગા કરી કાચના પાત્રમાં લેવા, પ્રત્યેક પાત્રમાં 2/3 પાણી ભરવું, પ્રથમ પાત્રમાં ખાંડ, બીજામાં મીઠું અને તે જ રીતે અન્ય પાત્રોમાં બીજી બધી વસ્તુઓ ઉમેરવી, દરેક પાત્રમાં નાખેલી વસ્તુને ચમચી વડે હલાવી, થોડા સમય પછી પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું અવલોકન કરતા જણાય છે કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી ગયા છે। આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે। અન્ય પદાર્થો પાણીમાં હલાવાથી પણ મિશ્રિત થતા નથી તો આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં ઓગળી જાય જે પદાર્થ તેને દ્રાવ્ય પદાર્થ કહેવાય અને પાણીમાં જે પદાર્થ ન ઓગળે તેને અદ્રાવ્ય પદાર્થ કહેવાય। ચોથો પ્રશ્ન, પારદર્શક અને અપારદર્શક પદાર્થોના ઉદાહરણ આપી સંકલ્પના સ્પષ્ટ કરો, તો આ પ્રમાણે તમે પ્રશ્નનો જવાબ લખી શકશો। પ્રશ્ન 5, દ્રાવણ સંતૃપ્ત થયું છે કે કેમ તે તમે ક્યારે કહેવાય તે ઉદાહરણ સહિત સમજાવો। તો બીકરમાં થોડું ગરમ પાણી લઈ લો, 2 ગ્રામ મીઠું લઈ હલાવો, મીઠું પાણીમાં ઓગળી જાય પછી ક્રમશઃ 2 ગ્રામ મીઠું નાખતા જાઓ અને ઓગળતા જાઓ। જ્યારે પાણીમાં મીઠું ઓગળવાનું બંધ થાય ત્યારે તે દ્રાવણને ગાળી લો। આ દ્રાવણને તે તાપમાને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહે છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના જવાબ આપો, કોઈપણ એક પદાર્થ ચળકાટનો ગુણધર્મ ધરાવે છે કેવી રીતે તપાસશો? તો જે પદાર્થમાં ચળકાટ હોય તે મુખ્યત્વે ધાતુ હોય છે। પદાર્થોની કપાયેલી સપાટીને જોતા તેના પર ચમક દેખાય છે। ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું અવલોકન કરતા ચળકાટ દેખાય છે। લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે। પ્રશ્ન 5નો બીજો પ્રશ્ન, અનો 2, ઘરે રાંધવા વપરાતા મીઠાને કેવી રીતે મેળવવામાં આવે છે? તો દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે, ત્યારબાદ સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પમાં ફેલાય છે। અગાઉ જે આપણે જોયું તે જ પ્રમાણે છે, તે રીતે મીઠું મેળવવામાં આવે છે। પ્રશ્ન 3, પાણીમાં વસ્તુઓ તરે છે કે ડૂબી જાય છે તે ચકાસવાની પ્રવૃત્તિ કરો। તો એક ડોલમાં થોડું પાણી લો, ઘરમાંથી બરફ, લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોળી, લાકડાનો બૂટ, સફરજન, પેટ્રોલ જેવી વસ્તુ એકઠી કરો। આ વસ્તુઓને પાણી ભરેલી ડોલમાં મૂકતા જાઓ। વસ્તુ પાણીમાં તરે છે કે કેમ તેની નોંધ કરો। 4, ફિલ્ટર પેપરની મદદથી ગાળણ કેવી રીતે કરવામાં આવે છે? તો નદીના ડહોળા પાણીને સ્વચ્છ પીવાલાયક બનાવવા માટે ગાળણ પ્રક્રિયા કરવી પડે છે। ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય છે। શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે। તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય છે। આ રીતે ફિલ્ટર પેપર ગાળણ કરવાથી ડહોળું પાણી સ્વચ્છ રહે છે। 5, મીઠાયુક્ત પાણીના સંતૃપ્ત દ્રાવણમાં હજુ વધારે મીઠું ઓગળવા માટે શું કરવું જોઈએ? તો મીઠાયુક્ત પાણીના સંતૃપ્ત દ્રાવણમાં વધારે મીઠું ઓગળવા માટે થોડી માત્રામાં મીઠું ઉમેરી તેને ગરમ કરવું જોઈએ। ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે। પ્રશ્ન 5b, નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ એક. તો વણાટ કામ માટે કાગળની પટ્ટી અંગેની પ્રવૃત્તિ, તો જુદા જુદા રંગની કાગળની 2 શીટ લો, બંનેમાંથી 30 સેમી લંબાઈ અને 30 સેમી પહોળાઈ ધરાવતો ચોરસ કાપો, બંને શીટને બરાબર અડધી ઘડી કરો, એક રંગની કાગળની શીટને કાપી 1 સેમી પહોળાઈની પટ્ટી બનાવો, બીજા રંગની કાગળની શીટના વાળેલ ભાગથી શરૂ કરી સામેના છેડા 1/2 એટલે કે 1/2 સેમી આગળ સુધી સ્લિટ બને તેમ કાપો, હવે ઘડી ખોલો,
બીજી શીટમાં કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને વણી લો। આથી બનતી રચના કાગળની પટ્ટીઓથી બનેલી ચટાઈ છે। પ્રશ્ન 2। પદાર્થો જેવા કે ખાંડ અને મીઠા માટે દ્રાવ્ય અને અદ્રાવ્ય તપાસની પ્રવૃત્તિ લખો। તો કાચના બે પાત્ર લો, દરેકમાં 2/3 પાણી ભરો, તેમાં 1 ચમચી મીઠું નાખો અને બીજામાં ખાંડ નાખો। બંને પાત્રોને ચમચીથી હલાવો, થોડો સમય સુધી રાહ જુઓ। મીઠું અને ખાંડ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે પાણીમાં ઓગળી જાય છે, જેને દ્રાવ્ય પદાર્થ કહે છે। ત્રીજું, રાયનું તેલ અને લીંબુનો રસ જેવા પ્રવાહી માટે પાણીમાં દ્રાવ્યતા અંગેની પ્રવૃત્તિ। કાચના બે પાત્ર લો, અડધે સુધી પાણી ભરો, એકમાં 3 ચમચી રાયનું તેલ, બીજામાં 3 ચમચી લીંબુનો રસ નાખો। પાત્રમાં પ્રવાહીને ચમચીથી બરાબર હલાવો, પાત્રોને 5 મિનિટ સુધી રહેવા દો। રાયનું તેલ પાણીમાં મિશ્ર થતું નથી, લીંબુનો રસ પાણીમાં ભળી જાય છે, લીંબુનું આપણે જે લીંબુ પાણી કે શરબત પીએ છીએ તે। ચોથું, પારભાસક પદાર્થો તપાસવા માટેની પ્રવૃત્તિ। તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેને પારભાસક પદાર્થો કહે છે, એટલે કે એવો પદાર્થ કે જેની પાછળ કોઈ વ્યક્તિ ઊભું હોય તો આપણને ખબર પડે કે પાછળ કોઈક ઊભું છે, પરંતુ કોણ ઊભું છે તેને આપણે ઓળખી શકીએ નહીં, આને પારભાસક પદાર્થ કહેવાય। તો એક કાગળ લો, તેના પર તેલનો ટીપો મૂકી તેને પ્રસરાવો। આથી બનતા તેલિયા કાગળના તેલવાળા ભાગમાં પાછળની વસ્તુઓ મૂકો, કાગળના તેલવાળા ભાગમાંથી જોતા વસ્તુ ઝાંખી દેખાશે। પાંચમું, નિતારણ અને ગાળન પદ્ધતિઓને સમજાવવાની પ્રવૃત્તિઓ લખો। તો દોઢું પાણી ભરેલા પ્યાલાને 1/2 કલાક સ્થિર રહેવા દો, કલાક પછી જોતા માટી અને રેતી નીચે એકઠી થાય છે। પ્યાલાને હલાવે વિના સ્વચ્છ પાણી એક બીકરમાં લો, હવે સ્ટેન્ડ પર ગળણી ગોઠવી ફિલ્ટર પેપરને વાળી લો, ગળણી નીચે બીજો બીકર મૂકી ફિલ્ટર પેપર ભીનું કરો, નિતારેલ પાણીને ગળણીમાં ધીમે ધીમે પડવા દો। આમ નિતારણ અને ગાળન પદ્ધતિ દ્વારા પાણીને શુદ્ધ કરી શકાય છે। તો બાળમિત્રો, આપણે આ એકમ કસોટીનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। જો તમે ભાગ 1નો વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।